वेलकम बैक। अमदावाद केटलाक विस्तार में पानी की समस्या नड़ी रही है। नारणपुरा वोर्ड में दूषित पानी की फरियाद उठी है। ड्रेनेज पानी भरी जता दूषित पानी की समस्या सर्जाई है। हाल टैंकर थी आ विस्तार में पानी पहुंचाड़वामां आवी रह्युं छे। मैत्रीनगर और प्रगतिनगर में स्थानिको दूषित पानी से हैरान थई चुक्या छे। तो स्वातंत्र सेनानी नगर आदर्शनगर में आ समस्या सर्जाई रही है। विजयनगर एरिया में दूषित पानी की फरियाद उठी है। आ अंगे एएमसीए हाल समारकाम शुरू कर्युं छे। અમારે ત્યાં કોર્પોરેશનમાંથી ચેક કરવા આવ્યા હતા, પાણીનું સેમ્પલ આજે ઓકે આવી રહ્યું છે અને ખાડા પૂરવાની ને બધી કામગીરી લોકો ચાલુ કરી રહ્યા છે। અચ્છા, કેટલા દિવસ સુધી આ પહોંચાડશે પાણી એવું કંઈક? અત્યારની જે સર્વિસ જોતા એવું લાગે છે કે કોર્પોરેશનની કામગીરી બહુ ખૂબ જ સારી છે અને લગભગ રિક્વાયરમેન્ટ પ્રમાણે લોકો પાણી પહોંચાડે છે। મેં ગઈકાલે સાંજે મેસેજ કર્યો હતો, આજે સવારે ટાઈમ ટુ ટાઈમ પાણી આવી ગયું છે। ડ્રેનેજ લાઇન અને પાણીની લાઇન બે મિક્સ થયેલી છે, એના કારણે અહીંયાથી ઝાડા ઉલટીના કેસ વધી ગયા છે। અહીંયા કેટલા કેસ છે? મે બી સમજી લો કે પર ઘેર એક બે જણા તો છે જ એમ, આટલામાં પ્રગતિનગરમાં, સ્વાતંત્રમાં અને પ્રગતિનગર આદર્શનગરની જ નથી ખબર, પણ આવા જ બીજા બધા વી છે। અમદાવાદના નારણપુરા વોર્ડમાં પીવાના પ્રદૂષિત પાણીની ફરિયાદ ઉઠી છે। આપ જોઈ શકો છો કે નારણપુરા વોર્ડનો જે છે, મૈત્રીનગર છે, આદર્શનગર છે, વિજયનગર છે, જેવા અલગ અલગ જે સોસાયટીઓ છે, સ્વાતંત્ર સેનાની નગર છે, જે અલગ અલગ સોસાયટીઓમાં પ્રદૂષિત પીવાનું પાણી આવતું હોવાની જે ફરિયાદ છે અને જેને લઈને હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે ડ્રેનેજ લાઇન અને પીવાના પાણી લાઇન જે ભળી જાય છે અને તેના કારણે આ પ્રદૂષિત પાણી પીવાનું આવી રહ્યું છે, તો તેને લઈને યુદ્ધના ધોરણે જે છે તે અહીંયા રિપેરિંગ કામની કામગીરી હાથ ધરવામાં આવી છે અને ગઈકાલે મોડી રાત સુધી જે છે કોર્પોરેશનના અધિકારીઓ જે છે કે તેઓ અહીંયા રિપેરિંગ કામગીરીમાં લાગ્યા હતા। સાથે અહીંયા જે પણ લોકોને પીવાના પાણીની જે સમસ્યાઓ નડી રહી છે તો તેઓને પણ સૂચના આપવામાં આવી છે કે કોર્પોરેશન દ્વારા આપવામાં આવતું જે છે પાણી જે છે તે યુઝ કરવું નહીં, તેની જગ્યાએ જે ટેન્કરથી પાણી પહોંચાડવામાં આવે તેનો ઉપયોગ કરવો। એટલે ક્યાંક ને ક્યાંક તંત્ર પણ જે છે તે આ સમગ્ર સમસ્યા જે નારણપુરા વોર્ડમાં જે જોવા મળી રહી છે અને તેને લઈને યુદ્ધના ધોરણે તેને સોલ્યુશન કરવાની કામગીરી હાથ ધરી છે। કેમેરામેન પંકજ મકવાણા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। સમાચાર જૂનાગઢથી। જૂનાગઢમાં હાઈ પ્રોફાઇલ જુગારધામ ઝડપાયું છે। એસએલ પાર્ક પાર્ટી પ્લોટમાંથી ઝડપાયું છે આ જુગારધામ, બે મહિલા સહિત 20 લોકો ઝડપાયા છે। પોલીસ રેડમાં 4 આરોપીઓ ફરાર થયા છે। ભાજપ અગ્રણીનો આ પાર્ટી પ્લોટ હોવાનું સામે આવ્યું છે। હાલ ભાજપ અગ્રણીના બે પુત્રોની પણ ધરપકડ કરાઈ છે। રેડમાં રાજકોટ, જામનગર અને જૂનાગઢના લોકો પકડાયા છે। That's not it.